ચાલો બાળકો, હવે તમારી ખાનાવાળી બુક કાઢો અને તેમાં આજની તારીખ અને આ રીતે હેડિંગ આપો. અંકોને શબ્દમાં લખો 6 થી 10. આજે આપણે 6 થી 10 અંકોને શબ્દમાં લખીશું, બરાબર? ચાલો, આ કયો અંક છે? આ છે 6 6 6. તો 6 6 6 ને શબ્દમાં કઈ રીતે લખાય? 6 ને કઈની 6. ઓકે, ચાલો તો લખતા જઈએ અને બોલતા જઈએ. 6 ને કઈની 6, 6 6 6. છ. આ રીતે તમારે બોલતા જવાનું છે અને નીચે સુધી લખતા જવાનું છે, બરાબર? ચાલો ત્યારબાદ 7 7 7 7 ને શબ્દમાં કઈ રીતે લખાય? 7 7 7 સને કાનો સા, તને કઈની ત, સાત. 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 ચાલો ત્યારબાદ 8 8 8 8 ને શબ્દમાં કઈ રીતે લખાય? 8. અને કાનો આ, થ ને કઈની થ, આઠ. 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 ચાલો હવે પાનું ફેરવો. 8 પછી 9 9 9 વડે 9. તો 9 ને શબ્દમાં કઈ રીતે લખાશે? ન ને કઈની ન, વ ને કઈની વ, નવ. 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 ચાલો ત્યારબાદ એકડે મીંડે 10. 10 ને શબ્દમાં કઈ રીતે લખીશું? એકડે મીંડે 10. દ ને કઈની દ, સ ને કઈની સ, દસ. દ સ, દસ. દ સ, દસ. 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 તો આ રીતે બાળકો તમારે પણ લખતા જવાનું છે અને બોલતા જવાનું છે, બરાબર? ચલો ત્યારબાદ આપણે ફરી એક વખત 81 થી 90 અંક બોલતા જઈએ અને લખતા જઈએ. ઓકે, ચાલો. 81 8 81 82 8 82 83 83 83 84 84 84 85 85 85 86 86 86 87 87 87 88 88 88 89 89 89 90 90 90.
તો હવે તો તમને 81 થી 90 અંક પણ બરાબર આવડી ગયા ને। તો આ બંને લાઈન તમારે જાતે લખવાની છે, બોલતા જવાનું છે અને લખતા જવાનું છે। ઓકે, ચાલો હવે તમારો વારો। હા, થેન્ક યુ, બાય બાય, ટેક કેર।